પાટણ વાવ છત્રાશવા ગામ નજીક જાપડ છત્રાશા રોડ સાઈડમાં આવેલ બાવનની કાંઠમાંથી પરપ્રાંતિયો દારૂ બિયરના મતબાર સાથે ટ્રક તથા આરોપીને ઝડપી પાડતી પાટણ વાવ પોલીસ. આજરોજ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ અંતરીપ સુદ સાહેબની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક જેડ આર દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન નીચે પાટણવા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ પ્રતાપરાય તથા દુષ્યંત રાજસિંહ નરેન્દ્રસિંહ તથા અતુલભાઈ પ્રેમજીભાઈ તથા રવિભાઈ કિશોરભાઈ તથા ગિરિરાજભાઈ અશોકભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ હીરાભાઈ ગઈકાલે તારીખ 8/5/2018 નાઈટ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દુષ્યંત રાજસિંહ તથા પ્રદીપભાઈને મળેલ બાતમીના આધારે સત્રાશવા ગામની સીમામાં ઝાપદળના રસ્તે આવેલ બાવનની કાંટામાંથી હરીમભાઈ હરીમેર મેરચંદભાઈ મુરિયા રહે ગામ ધંધુસરા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ નામના ઇસમને એક ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ તથા બિયરની પેટીઓ ઉતારીને કાર્ટિંગ કરતા પહેલા જ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડેલ. જુના કબજામાંથી સિગ્નેચર બ્રાન્ડની વિસ્કીની કુલ 456 બોટલોની કિંમત રૂપિયા 3,64,800 તેમજ મેકડોવેલ્સ નંગ એક બ્રાન્ડની કુલ 4,944 બોટલો જેની કિંમત રૂપિયા 19,77,600 ગણી તેમજ બિયરના ટીન હેડવર્ડ્સના 5,000 સુપર સ્ટ્રોંગ બિયર 500 ml 5,000 ml ટીન કુલ રૂપિયા 10,920 બિયરના ટીનની કિંમત રૂપિયા 16,38,000 ગણીને એમ ભારતીય બનાવટની પરપ્રાંતિયો દારૂની કાચની કુલ બોટલ નંગ 5,400 કિંમત રૂપિયા 23,42,400 તથા બિયરના કુલ ટીન નંગ 10,920 કિંમત રૂપિયા 16,38,000 એમ કુલ ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીનની કિંમત રૂપિયા 39,80,400 તેમજ એક ટ્રક જે નો નંબર RH7C6781 જેની કિંમત રૂપિયા 25,00,000 ગણી તેમજ કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર વગરનું જેની કિંમત રૂપિયા 40,000 જેવો કુલ મળી 65,20,400 ના મુદ્દામાલ સાથે પકડી પાડી હતા તથા ઉપરોક્ત ટ્રકના ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો, જે બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન છત્રાસા નજીક હાકોદર ગામનો રોડ આવેલો, તો એ રોડની નજીક આવેલી બાવળની જાળીમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે પરપ્રાંતિય બનાવટનો દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાના હોય એવી હકીકત મળેલી. એ હકીકતના આધારે અમે મુખ્ય પોલીસ સ્ટાફ સાથે સદર જગ્યાએ રેડ કરતા આ જગ્યા ઉપરથી હમીર મેર નામનો ઇસમ કે જે ધંધુસર તાલુકો વંથલીનો રહેવાસી છે તે સ્થળ ઉપરથી હાજર મળી આવેલ તથા એક એની સાથેનો અન્ય સાથીદાર જે ટ્રકનો ચાલક હતો એ ત્યાંથી પોલીસને જોઈ નાસી છૂટેલ. જ્યારે સદર હમીર મેરને અમુક પોલીસે પકડી પાડેલ સ્થળ ઉપર ખાતરી કરતા આ હમીર મેર એક હરિયાણા પાસિંગના ટ્રક બોલાવી એમાંથી માતબર મુદ્દામાલ રોહી મુદ્દામાલ ઉતારી અને અલગ અલગ જગ્યાએ વેચણી કરવાની તૈયારી કરી રહ્યો હતો. એ દરમિયાન એમને અમે પકડી પાડેલ. આ હમીર મેરના કબજામાંથી કુલ 16,320 અલગ અલગ પ્રકારની પરપ્રાંતિ બનાવટની દારૂની બોટલો તથા બિયરની બોટલો મળેલ, જેની કુલ કિંમત 40,00,000 ઉપરાંતની હતી તથા એક મોટરસાયકલ હીરો હોન્ડા મોટરસાયકલ તથા એક ટ્રક મળી આવેલ, જે ટ્રકની કિંમત 25,00,000 તથા મોટરસાયકલની કિંમત 40,00,000 ગણી. આમ દારૂનો મુદ્દામાલ તથા વાહનોની કિંમત જોતાં કુલ 65,20,400 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ સદર જગ્યાએ કબજે કરવામાં આવેલ તથા આ હમીર તથા નાસી છૂટેલ ડ્રાઈવર બંને વિરુદ્ધમાં અત્રે પોસ્ટે આવી ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હમીર છે એ એરેસ્ટ કરેલ છે, જ્યારે ડ્રાઈવર છે એ નાસી છૂટેલ છે, જેને પકડવા માટે અમુક પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.